વિજાનંદ આડો વિંજણો અને શેણી આડી ભીત, પણ પડદેથી વાતું કરે એના બાળપણાની પ્રીત, ઈ તો પડદેથી વાતું કરે એની બાળપણાની પ્રીત. એવી પ્રેમની જે ધરતી છે, યા સૌરાષ્ટ્રની મીઠી ધરતી, આ ગુજરાતની રૂડી ધરતી, અને ઈ ધરતીમાં જતી સતી સંતો શુરવીરો તો થયા, દાનવીરો પણ થયા, પણ એવી અમર પ્રેમ કથાઓ, ઈ સત્ય ઘટનાની પ્રેમ કથાઓ આજે પણ હું તમે ગાઈએ છીએ, સાંભળીએ છીએ. એમાંની એક પ્રેમ કથા એટલે શેણી અને વિજાણંદ, એની આપણે વાત કરવી છે. અને આ ધરતીમાં તો પ્રેમ અદ્ભુત છે, કારણ કે પોતે મૃત્યુ પામ્યા પછી પ્રેત થઈને પ્રેમ કરે એ માંગડાવાળાની કથા પણ આ ધરતીમાં બનેલી છે. એવી પવિત્ર પ્રેમ કથાની આપણે વાત કરવી છે, શેણી અને વિજાણંદ. ગીરના નાનકડા એવા નેહડામાંથી એક નાનકડો એવો અનાથ છોકરો નીકળેલો. એ ચારણનો અનાથ છોકરો, એનું નામ એ વિજાણંદ. અને પોતે બીજાની બેહું ચારી અને પોતાનું ગુજરાન ચલાવતો ચલાવતો જંગલમાં રખડતો ભટકતો, નાના નાના નેહડે નેહડે ભટકતો ભટકતો એ અનાથ છોકરો, નહીં ભેરું કે નહીં કાકા કુટુંબ, એને શું ખબર પડે પરિવાર કેવો હોય, પોતાનું રૂપ છે એ ખોઈ બેઠો હતો, પોતે કદરૂપો થઈ ગયો હતો. કારણ કે એને તૈયાર થવાની શું ખબર હોય, નથી એને કોઈ ભાઈબંધ કે નથી એનો કોઈ સંગાથી કે નથી એના માવતર, પોતે કદરૂપો થઈ ગયો. અને છોકરો ધીમે 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 મોટો થતો જાય, નેહડે નેહડે જઈ અને કોઈની બેહું ચારે અને પોતે પોતાનું ગુજરાન ચલાવે એમ કરતા કરતા યુવાન થાય છે. યુવાન થયા પછી ગીરના જંગલમાંથી પોતાનું જે એકલો હતો એની જગ્યાએ આજ પોતાનું સાથીદાર ગોતી લીધું છે. કયું? તુમડાના વેલામાંથી તુમડા કાપી અને વાંસ કાપી અને એમાંથી જંતર બનાવે છે. એ જંતર બનાવ્યા પછી પોતાની આંગળીની જે ટેરવાઓ છે એ તાર ઉપર ફરતા હોય એ ધીમે 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 કરતા, કવિ તો એમ કે છે કે 36 રાગ રાગણીઓ છે એની સામે હાથ જોડીને ઊભી રહી ગયેલી ભાઈઓ આ ચારણની સામે. અને પછી તો ભાઈ એ જંતર વગાડે ત્યાં તો આજુબાજુના પક્ષીઓ છે ને, એ વૃક્ષો ઉપર પક્ષીઓ બોલતા હોય તો એ પણ આનું જંતર સાંભળવા માટે શાંત થઈ જાય, એવું જબરદસ્ત જંતર વગાડે. એમ કરતા 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 એક દિવસનો સમય એવો બને છે કે પોતે વિજાણંદ છે એ ગોરવિયાળી ગામે આવે છે. ગોરવિયાળી ગામના પાદરમાં આવે અને પનિહાર્યું છે એ કૂવામાંથી પાણી ભરે છે. અને એ વખતે વિજાણંદ એટલું બોલે છે કે પાણી પાશો, ત્યારે એક જે દીકરી છે ચારણની એ પોતે કૂવામાંથી પાણી બારું કાઢી, ભાઈ પાણી સીચું, પાણી સીસી અને પાણી પાવાની જ્યાં તૈયારી કરે અને વિજાણંદના ચહેરાની સામે જ્યારે નજર ગઈ ને એનું કદરૂપું એ ચહેરો જોયો ત્યારે પોતાને બીક લાગી ગઈ અને કાળજુ છે થર 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 ધ્રુજવા માંડ્યું અને ઘડો ઢોળાઈ ગયો ભાઈ, અને બીજો ઘડો ભરી અને બીજી બાઈને કીધું કે આને હવે પાણી પાઈ દેજે, કે કા કે મને તો આના આ કદરૂપાની બીક લાગે છે એમ કરી અને હાલવા માંડી ભાઈ. અને એ વખતે પોતાની માથે એ પાણીનો ઘડો હતો અને હાલી જાતી હતી અને એમાં કાગડો આવી અને એ ઘડાની ઉપરથી હાંડામાંથી જે ઘડો હતો એમાંથી પાણી એ કાગડો ચાટતો હતો બોટતો હતો. એ વખતે જે સ્ત્રીએ આ વિજાણંદને પાણી પાયું હતું ને, એ સ્ત્રીએ એમ કીધું કે શેણી, તારા ઘડામાં તો કાગડો બોટે છે પણ શેણી છે ઊભી રહેતી નથી, ઉતાવળા પગલે હાલતી જાય છે. અને એ વખતે વિજાણંદ એટલું બોલે છે
કે અમારા માણસ કરતા તો કાગડા રૂપાળા લાગે છે કે આખા ગળામાં બોટી શકે છે, પણ મને એક ખૂબો પાણી માણસ નથી પાઈ શકતો. એ ત્યાંથી પાણી પી અને પછી વિજાણંદ છે, એ જોજો કુદરતને કરવું હશે. એ આવે છે શેણીના જ ઘરે. શેણીના પિતાનું નામ વેદો ચારણ, વેદો ગોરવિયાળો. એને ઘેરે 300 બેહું છે, એ દૂજે છે ભાઈઓ, એવી જાહો જલાલી. અને એની દીકરી એટલે શેણી. અને એ શેણીયાને આ એમ કહેવાય છે કે વિજાણંદના રૂપને જોઈ અને એનાથી એના કદરૂપા રૂપથી બી અને ત્યાંથી ઘડો પાણીનો ભરી અને ઉતાવળી ઘરે આવી ગઈ. અને થોડાક જ સમયમાં એમ કહેવાય છે કે વેદાચારણને આંગણે આજ વિજાણંદ આવે છે. અને પછી તો હાંજ પડી, વાળું પાણી કર્યા છે. અને પછી ઉનાળાની એ ભાંગતી રાત અને આભા મંડળમાં જાણે હિરલા મીઠ્યા હોય એમ એમ કહેવાય છે કે તારલાઓ છે જગમગ થાય છે. ચંદ્રમાનો ઉજળો પ્રકાશ છે અને ચારે બાજુ ઢોલિયા ઢાળી મહેમાનો બેઠા છે, કહુંબા થાય છે. અને વેદો ચારણ છે એ એમ કહે છે વિજાણંદને કે ભાણુભા બાપ, વગાડો જંતર તમારું. અને જંતર વગાડવાનું ભાઈ વિજાણંદે શરૂ કર્યું. અને એવું જંતર વગાડ્યું કે આજુબાજુના જે 300 જેટલી ભેંસું બેઠી હતી ને, એ ભેંસુએ ઓગાળવાનું બંધ કરી દીધું. કવિ તો એમ લખે છે કે જે વૃક્ષો હતા આજુબાજુમાં એના પાંદડા હલતા બંધ થઈ ગયા હતા, એવો જબરજસ્ત એમ કહેવાય છે કે આની અંદરથી સુર મંડેલો નીકળવા ભાઈ. અને વેદાચારણનું મન છે એ મોહાઈ ગયું. વેદાચારણનું તો મન મોહાઈ ગયું, પણ આટલા મીઠા સુર સાંભળી અને જે શેણી આના કદરૂપથી એમ કહેવાય છે કે બી અને પાણી નહોતું પાયું, એ જ શેણીને એમ કહેવાય છે કે પોતાનું હૃદય છે એ વિજાણંદની બાજુ એમ કહેવાય છે કે આકર્ષાવા માંડ્યું કે આ હા હા, આના મીઠા સુર તો મારા હૃદયને સ્પર્શ કરે છે. અને પરભવની પ્રીત હોય એમ પ્રીત્યું કંઈક યાદ આવી હશે. અને એમ કરતા કરતા વિજાણંદ છે એ પોતાની બહેં, પાંચક બહેં હતી, થોડીક બીજાની બહેં ચારે. એ બહેં ચારવા માટે અમુક સમયે ક્યારેક ગોરવિયાળીમાં આવે ત્યારે વેદાચારણને આંગણે રોકાય, જંતર વગાડે. એમ કરતા 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 સમય જતા એક ઘટના એવી બને છે કે એક દિવસ વિજાણંદે એવું જબરજસ્ત એમ કહેવાય છે કે જંતર વગાડ્યું. અને એ વખતે વેદો ચારણ છે એમ કહે છે કે માંગી લે ભાણેજ, આજ મારું હૃદય છે એ ઉમળકા મારે છે, તારી ઉપર એટલો આનંદ આવી ગયો છે, હવે મારો આનંદ છે ને એ વયો જાય પેલા માંગી લે. અને એ વખતે વિજાણંદ એમ કહે છે કે મારે કઈ માંગવું નથી, રેવા દો. કે નહીં ભાણેજ, માંગી લે. અને એ વખતે વીણા વિજાણંદ છે ને એટલું કહે છે કે મામા તમે આપી નહીં શકો, હે કે તમે આપી નહીં શકો એટલે રેવા દો, કે નહીં માંગી લે. અને એ વખતે વિજાણંદ છે ને એ શેણીનો હાથ માંગે છે. શેણીનો હાથ તો માંગ્યો, ત્યાં તો ભાઈ થર 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 વેદો ચારણ છે આમ ધ્રુજવા લાગ્યો અને તપેલ ત્રાંબા જેવી આંખ્યું થઈ ભાઈ. એને એમ લાગ્યું કે આને હવે આ વિજાણંદને શું કરી નાખવું એમ. પણ પોતે મોઢામાંથી શબ્દો બોલાઈ ગયા હતા કે માંગી લે ચારણ, માંગી લે ભાણેજ, અને ન આપું તો ભલા માણા મારી જનેતા લાજી કહેવાય. એ શબ્દો બોલાઈ ગયા હતા. પણ હવે ગામડે ગામડે ભટકતો આ ભિખારી જેવો વિજાણંદ અને એને પોતાની દીકરી કેમ આપી દેવી, જ્યાં જાહો જલાલીમાં દીકરી મોટી થઈ હોય,
એ દીકરી એને આપી કેમ દેવી? અને કીધું કે અહીંથી હાલ તો થઈ જાવે. અને વિજાણંદ છે એ હાથ જોડી પોતાનું જંતર છે એ એમ કહેવાય છે કે ખંભે નાખી અને હાલ તો થઈ ગયો. અને એ વખતે બીજા ચારણો એમ કહે છે કે ભલા માણા બોલેલો ચારણ કોઈ દી ફરે નહીં, ચારણ ફરે તો આ દુનિયા ફરી જાય, ભલા માણા તો તારે વચન નહોતું આપવું અને વચન આપ્યું તો એ વચનને નિભાવવું તું. અને એ વખતે વેદો ચારણ એટલું કહે છે કે કાંઈ વાંધો નહીં, હજી દૂર નહીં ગયો હોય અને બોલાય આવો. અને જંતરવાળો આ જુવાન વિજાણંદને પાછો બોલાવવામાં આવ્યો. અને એ વખતે વેદો ચારણ એમ કહે છે કે મારી દીકરી શેણીનો હાથ જો તારે જોતો હોય, મારી દીકરી સાથે તારે પરણવું હોય તો વિજાણંદ મારા જેવા અમીર ચારણની ઘેરે તારે પરણવું હોય તો એમ જેમ તેમ ન મળે, પણ મારું એક તને શરત છે કે એક વર્ષનો સમય તને આપું છું. આ આહાડ મહિનો બે ગયો છે અને હામો આહાડ મહિનો આવે અને એ વખતે તારે એક વર્ષનો તને સમય આપું છું. એક વર્ષની અંદર 9 સુંદરી ભેંસું છે, એ 101 ભેંસું આ મારા ખીલે બાંધી દે એટલે શેણીનો હાથ તને આપી દઉં અને શેણીને તારી સાથે પરણાવી દઉં. અને એ વખતે એ વચનની કબૂલાત કરી ભયા જુવાને. ઓ વિજાણંદે કબૂલાત કરી કે હા, એક વર્ષની અંદર 101 નવ સુંદરી ભેંસું છે ને એ તમારા ખીલે બાંધી દઈશ. અને એ વચન લઈ અને વિજાણંદ તો ભાઈ નીકળી ગયો. પોતાના મનમાં તો એમ હતું કે ગામડે ગામડે જઈ, નેહડે નેહડે જઈ અને મારું આ જંતર વગાડીશ એટલે માણસો ખુશ થશે અને મને માંગવાનું કહેશે એટલે 9 સુંદરી ભેંસું છે એ નેહડે નેહડેથી 5-5 ઉઘરાવી લઈશ. એ તો 5 મહિનામાં પૂરી થઈ જશે 105. એવો વિચાર કરી અને વિજાણંદ તો નીકળી ગયો. પણ શેણીને વિચાર આવે છે કે ઓ, આ શરત આનાથી પૂરી થશે ખરી? પોતે તો પોતાનું હૈડું છે એ વિજાણંદને દઈ બેઠી છે, પણ પછી તો વિજાણંદની યાદમાં કાયમને માટે હુકાતી જાય છે ભાઈ શેણીઓ. પણ શેણીના બાપ વેદા ચારણને ખબર નથી કે મારી દીકરી છે આના પ્રેમમાં પડેલી છે. પણ આ વિજાણંદ છે એ નેહડે નેહડે ભટકતો જાય અને એમ કરતા કરતા 9 સુંદરીયું ભેહું ભેગી કરવી છે પણ 9 સુંદરી ભેંસું ક્યાંયથી મળતી નથી. નેહડે નેહડે જાય ભાઈઓ. અને વિચાર તો એવો કર્યો હતો કે નેહડે નેહડેથી 5-5 ભેહું મળી જશે અને એ પણ 9 સુંદરી. એ 9 સુંદરી ભેંસું ભેગી કરવી એ કોઈ જેવી તેવી વાત નહીં. ભેંસની આખા શરીરની અંદર 9 એવા ચંદ્ર આકારના સફેદ ટીલા હોય એને 9 સુંદરી ભેંસ કહેવામાં આવે. એમાં 8 ટીલા હોય તો ન હાલે, 9 જ હોવા જોઈએ. 10 ટીલા હોય તોય ન હાલે, 9 એટલે 9 ટીલા હોવા જોઈએ અને ચંદ્ર આકારના હોવા જોઈએ, સફેદ કલરના. એ 9 સુંદરી જે ભેંસું છે એવી 101 ભેંસું એક વર્ષની અંદર ભેગી કરવાની હતી. પણ એને વિચાર તો એવો કર્યો હતો કે નેહડે નેહડેથી 5-5 ભેંસું લઈ લઈશ, પણ માંડ માંડ એક એક ભેંસ મળતી હતી. અને પોતાની માથે આમ સંકટના જાણે વાદળા છવાઈ ગયા એમ, એટલી બધી અઘરી શરત. અને નેહડે નેહડે ભટકતો 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 સમય વિતાવતો 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 વરહદીનું વાણું વાવવા આવ્યું છે ભાઈ, વરહ પૂરું થવામાં આવ્યું છે અને અહાડ મહિનો છે એ દર્દીના ખોળે મહેમાન થવાની તૈયારી છે. અને અહીંયા શેણી વિચાર કરે છે કે આ જંતરવાળો જુવાન હવે નહીં આવે, શું કરવું? એની એની યાદમાં એમ કહેવાય છે કે પોતે ઓગળતી જાય છે, કરવું શું? પોતે સતી છે ઓ, ચારણની દીકરી એ શેણી છે ને એ વિજાણંદની વાટ જોતી જોતી એમ કહેવાય છે કે નદીના કાંઠે જાય ને
તો નદીને એમ કે તમે ઠેઠ ડુંગરાની ઉપરથી દડતી દડતી આવતી હોય તો એકાદો ઉચાળો મારીને જોઈ લો ને મારો વિજાણંદને ક્યાંય જોયો? વિજાણંદ ક્યાંય આવે છે? અને કાન માંડી માંડી અને જે બાજુથી પવન ફૂંકાતો હોય ને ન્યા કાન માંડે કે કદાચ વિજાણંદના જે જંતર છે એ જંતરનો અવાજ મને સંભળાઈ જાય તો એ મને એમ લાગે કે હવે ઓરો આવી ગયો છે, થોડોક નજીક આવી ગયો છે, ચિંતા થાય છે. એમ કરતા કરતા એક વર્ષની મુદત છે એ પૂરી થાય છે. હાંજ પડી અને શેણી પોતાના ઘરે જાય એ વખતે બાપ વેદો ચારણ છે એટલું કહે છે કે શેણી હવે તું લાપસીના આંધણ મૂકજે. શું કામ? કે ઓલો ભેંસુ ભેગી કરી નથી શક્યો ને અહીંયા આવી નથી શક્યો, નહીતર તારા જેવી રૂપાળી દીકરી છે ઓલા કદરૂપાને પરણાવી પડેત, ગામડે ગામડે ભટકવા વાળો જંતરવાળાને મારે તને પરણાવી દેવી પડેત. અને એ વખતે શેણીની આંખમાંથી આહુડાની ધાર થઈ પાડી. પણ બાપના વેણને પાછું કેમ વાળવું? લાપસી બનાવી અને હાંજ પડી અને પછી તો ભાઈ વેદાચારણને તો ઘસ ઘસાટ ઊંઘ આવી ગઈ છે. કારણ કે એ તો ખુશ હતો કે વિજાણંદ છે પોતાની શરત છે પૂરી કરી શક્યો નથી અને મારે હવે મારી દીકરી એની સાથે પરણાવવી નહીં પડે. પણ આયા શેણીને આખી રાત ઊંઘ નથી આવતી. કેમ ઊંઘ આવે? એ તો વિજોગણ હતી ભાઈ, એનો તો વિયોગ હતો. અને શેણી પોતાના પિયુની યાદમાં હવાર પડે છે. હવાર પડ્યું અને પછી હલતી થઈ ભયો અને બાપ વેદો ચારણ એમ પૂછે છે કે બેટા કઈ બાજુ? કે બાપુ હવે હેમાળે આડ ગાળવા જાઉં છું. અરે કે ભલા માણા દીકરી, આ તને આ ક્યાં ક્યાંથી એક રાતમાં વૈરાગ લાગી ગયો? હવે તો હું તારા માટે સારા સારા માંગા ગોતવાનો છું, એવો રૂડો રૂપાળા ચારણ હારે હું તને પરણાવીશ દીકરી. અને આવી હતર 18 વર્ષની યુવાન દીકરી એ હેમાળે જાય એ કાંઈ સારું થોડું લાગે બેટા? અને એ વખતે ચારણો તો ભેગા થઈ ગયા છે કે આ દીકરી શેણી હેમાળે હાડ ગાળવા જવાની વાત કેમ કરે છે? ભેગા થઈ ગયા માણસો. અને એ વખતે શેણી એટલું જ કહે છે કે જંતર વાળો જુવાન આવ્યો નહીં. અને ત્યારે પોતાના બાપને ખબર પડે છે કે આ શેણીએ તો એને દિલ દઈ દીધું છે, અહીંયું છે, એની યાદમાં અત્યાર સુધી જોરતું તું. અને ગામ લોકો છે એ સમજાવે છે કે રોકાઈ જાઓ, કદાચ એકાદો દી કદાચ મોડું થાય કે બે દિવસ મોડું થાય, તમે તો એને અહીંયું તમારું આપી દીધું હોય અને તમે તો સતી છો એટલે તમે રોકાઈ જાઓ, ભલે એની મુદત કદાચ પૂરી ન થઈ હોય પણ એ એક બે દિવસ મોડો પણ આવશે ખરો, મને અમને વિશ્વાસ છે, એટલે રોકાઈ જાઓ. કે નહીં, હવે ન રોકાવાય, હવે તો હેમાળે હાડ ગાળવા જતું જ રહેવું છે. ત્યારે અમુક માણસો એમ કહે છે કે અમે એના વાવડ મેળવી લઈએ, કઈ બાજુ છે એવા સંદેશા ક્યાંકથી મેળવી લઈએ, કદાચ ઓરો પોરો આવી ગયો હોય અને અથવા તો ક્યાંક દૂર હોય તો અમે એને બોલાવી લઈ. અને એ વખતે એમ કહેવાય છે કે શેણી એમ કહે છે કે અત્યારે તમારે સારું થવાની જરૂર નથી, મીઠું બોલવાની જરૂર નથી, જે વખતે ઈ ચારણ છે વિજારણ છે ઈ વિજાણંદ ભટકતો ભટકતો પોતાનું જંતર વગાડતો વગાડતો નેહડે નેહડે વયો ગયો, તેદી તમારામાં રોકવાની ત્રેવડ નહોતી, હવે મારાથી રોકાવાય નહીં એમ કરી. અને ભાઈ હાલતી થઈ શેણી અને જગદંબા જેવી શેણી ઈ દીકરી છે હાલતી થયેલી છે, પણ પોતાના પિયુની વાટ જોતી જોતી જાય છે, નેજવા માંડતી માંડતી જોતી જાય છે કે ક્યાંક મારો ચારણ કદાચ હાલ્યો આવતો હશે, વિજાણંદ હાલ્યો આવતો હશે. અને પોતાની જે કામળી છે એ લાકડીમાં લઈ અને ઊંચી ઉડાડતી ઉડાડતી આવે છે કે કદાચ દૂર આઘો કદાચ વિજાણંદ હોય ને તો આ મારી કામળીને ઓળખી જાય ને તો એને ખબર પડી જાય કે શેણી છે અહીંયા છે.
એ પોતાના પિયુને ગોતી 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 હાલી જાય છે અને પછી ભાલ પંથકમાં પહોંચે છે અને ત્યાંથી એને સમાચાર મળ્યા કે આ બાજુ જંતર વાળો જુવાન જાતો હતો અને ગામડે ગામડે નેહડે નેહડે પૂછતી જાય ભાઈઓ શેણી છે માણસોને પૂછતી જાય કે જંતર વાળો જુવાનને જોયો તો કે હા નવસુંદરી ભેંસું ગોતતો હતો અને આ બાજુ ગયો છે જે બાજુ માણસો રસ્તો સીંધે એ બાજુ એમ કહેવાય છે કે શેણી છે હાલી જાય પોતાના પિયુને વિજાનંદને શોધતી શોધતી હાલી જાય અને પછી એમ લાગ્યું કે હવે હું એને આંબી નહીં શકું કદાચ હવે આ મિલાપ શક્ય નહીં હોય અને હાલતી 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 નેહડા ખૂંદતી ખૂંદતી એ ઠેઠ હિમાલયમાં પોગી ભાઈ શેણીઓ હિમાલયના સાધુડાની જે અખંડ જ્યોતુ જે ઝળકતી હોય અને એના જે ધૂણા હળગતા હોય એ વટી અને એમ કહેવાય છે કે રંગ બેરંગી એના જે ઝાડવાઓ છે એની જે ઔષધિઓ છે એને વટી અને છેટ ઉપર ટૂંક ઉપર જઈ અને બરફની અંદર પોતે બેસી જાય છે ભાઈ સમય વીતતો જાય છે પણ પોતાનું શરીર છે એ ગળતું નથી ઓગળતું નથી કારણ કે પોતે હિમાલયમાં હાડગાળવા આવી હતી પોતાના શરીરને ગાળીને ભસ્મ કરવું હતું પણ હાડ ગળતા નથી અને પછી હિમાલયને પ્રાર્થના કરી અને શેણી એટલું કહે છે કે એ બાપ પાંડવો જેવા પાંડવોના લોખંડી શરીરો છે એ આ બરફની અંદર આ હિમાલયમાં ઓગળી ગયા છે તો હું તો એક નાની એવી દીકરી છું મારા હાડ કેમ ઓગળતા નથી અને એ વખતે હિમાલયમાંથી અવાજ આવ્યો હતો અને એટલું જ કીધું તું કે તું તો કુંવારી દીકરી છો અને તારા હૃદયની અંદર બીજું કોઈ બેઠું છે એટલે જ્યાં સુધી તું પરણ નહીં ને તું લગ્ન ન કરને ત્યાં સુધી તારા હાડ છે એ ગળે નહીં એટલે જે દર્ભ હોય જે ડાભ કહેવામાં આવે એનું એક પૂતળું બનાવ્યું એ વિજાનંદનું પૂતળું બનાવીને પોતાના ખોળામાં મૂકી અને પછી હાડ ગાળવા માટે એમ કહેવાય છે કે બહાર બરફની અંદર બેઠી ગઈ ભાઈ અને પછી ધીમે 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 પોતાના પગમાંથી હાડકા છે ગળવા માંડ્યા અને લોહીના ફુવારાઓ છે છૂટવા માંડ્યા ધીમે 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 હાડકાઓ ગળવા માંડ્યા પણ આ જગ્યાએ એવું બને છે કે બીજા દિવસે સવારે વિજાનંદ છે એ 101 નવસુંદરી બેહું છે એ લાવી અને વેદાચરણને આંગણે બાંધી દીધી અને એ વખતે વેદાચરણે એમ કીધું કે વિજાનંદ તું એક દિવસ મોડો પડ્યો અને હવે તો શેણી છે એ હિમાલયમાં હાડ ગાળવા માટે જતી રહી છે અને પછી ત્યાંથી ભાઈ પોતાનો જંતર છે એ હાથમાં લઈ અને ગળગળતી દોટ મૂકી ભાઈઓ એ દોડતો 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 જ્યારે હિમાલયમાં આવ્યો હશે એ વખતે શેણીનું અડધું શરીર છે એ ગોઠણથી ઉપર ઉપર એમ કહેવાય છે કે ગળી ગયું તું ભાઈ બરફમાં અને શેણી 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 કરતો 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 વિજાનંદ આવે છે અને શેણીને જ્યારે આ શબ્દો સંભળાણા ત્યારે શેણીને વિચાર આવ્યો કે મારો જીવય કેવો છે મારું મનય કેવું છે કે આ હિમાલયની કંદરાઓમાં પણ મને વિજાનંદનો અવાજ સંભળાય છે આવો ભ્રમ થાય છે અને એમ હતું પણ ત્યાં તો એ અવાજ છે એ નજીક નજીક આવતો જાય છે શેણી 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 કરતો કરતો એ વિજાનંદ છે એ જ્યારે શેણીની સામે આમ શેણીને પોતાની આંખ્યુંની સામે જ્યારે વિજાનંદ દેખાણો નીચેથી આયલો આવતો હતો અને વિજાનંદ એમ કહે છે કે રોકાઈ જા શેણી રોકાઈ જા હવે તો આપણે મેં 101 ભેહું છે ને એ તારા બાપના આંગણે બેહાડી દીધી છે અને હવે તો આપણે આપણું અલગ નદીના કિનારે ઘર બનાવશું અને એ વખતે શેણી છે ને એટલું કહે છે કે ચારણ હવે એ સપના જોવાનું મૂકી દો હવે બની શકે તો આવતા ભવે મળશું પણ વિજાનંદ ચારણ મારું તો અડધું શરીર ગળી ગયું છે હવે તું મને લઈ જઈને શું કરીશ કે હાલ શેણી
તું કદાચ લુલી થઈ હશે, તારું અડધું શરીર નહીં હોય ને તો કાવડમાં બેહાડીને તને ફેરવીશ, તને 68 તીર્થ કરાવીશ, પણ તું પાછી વળી જા. અને એ વખતે શેણી એમ કહે છે કે હવે પાછું ન વળાય, હવે પાછી વળું ને તો હું વાંઝણી રહું. એટલે હવે હે વિજાણન ચારણ, તમે પાછા વળી જાઓ અહીંથી, કે નહીં શેણી તું પાછી વળી જા, કે નહીં હવે તમે પાછા વળી જાઓ. એમ કરતા 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 શરીર છે એ ગળતું જાય છે, પોણું શરીર ગળી ગયું છે, અને શેણી અને વિજાણંદના વિલાપ થાય છે. અને છેલ્લે પછી શેણી છે એ વિજાણંદને એટલું કહે છે કે હવે છેલ્લે જાતા જાતા મારે તારું આ જે જંતર છે ને એ સાંભળવું છે, હવે તારામાં ત્રેવળ હોય એટલું જંતર વગાડ. અને એમ કહેવાય છે કે વિજાણંદ છે એ વખતે એ હિમાલયની કંદરાઓમાં એમ કહેવાય છે કે પોતાનું જંતર લઈ અને બેઠો હશે, અને ધીમે 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 કરતી એ જંતરને વગાડવાની ઝડપ છે એ હાલતી જાય ને પોતાના આંગળામાંથી લોહીના ફુવારા છૂટવા માંડ્યા એવું જંતર વાગ્યું. અને આ બાજુ શેણી છે એ પોતાના પિયુ વિજાણંદનું એ જંતર સાંભળતી સાંભળતી હે રામ શ્રી રામ હે રામ શ્રી રામના નાદ લગાડવા માંડી. એ નાદ છે એ ધીમે 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 ધીમો પડતો ગયો, અને વિજાણંદના જે જંતર છે એ જંતરના સુરનો અવાજ છે તેજ થતો ગયો. એમ કરતા કરતા જગદંબા જેવી આ શ્રેણી છે એ આજ બરફમાં એમ કહેવાય છે કે પોતાના હાડ છે એ ગળી ગયા છે. અને પછી તો એ જોતાની સાથે વિજાણંદ બેભાન થઈ અને પડી ગયા. પછી જંતર છે એ પડી જાય છે, અને જંતર તૂટી ગયું, એના તાર તૂટી ગયા. અને પછી વિજાણંદ છે એ ત્યાંથી પાછો વળે છે, અને એ ચારણ પાછા વળ્યા પછી પાછો એકલો થઈ ગયો. જે બાળપણમાં અનાથ હતો, એકલો હતો, કોઈ સાથી નહોતું, એવો ને એવો ફરી વખત પાછો એકલો થઈ ગયો. આ હતી સૌરાષ્ટ્રની ધરતીમાં ગીરની ધરતીમાં બનેલી સત્ય અમર કથા પ્રેમ કથા શેણી.